શકીએ, કેમ કે અપક્ષ ઉમેદવારો પણ ઘણા મત લઈ ગયેલા છે આ બેઠક પર. એટલે પણ હવે આગામી ચૂંટણીમાં શું રવૈયો રહેશે એ તો હવે મતદારો જ બતાવશે. માનુભી, નવા સીમાંકન બાદ ડીસા બેઠક પર કયા કયા વિસ્તારો બાદબાકી થઈ છે, કયા કયા વિસ્તારો ઉમેરાયા છે, ભૌગોલિક સીમાડાઓ કયા પ્રકારના છે? ડીસા તાલુકો આમ તો ખૂબ મોટો તાલુકો છે, ડીસા વિધાનસભા ક્ષેત્ર પણ એમાં આવતું હતું. પણ હમણાં જે નવું સીમાંકન છે એમાં કાંકરેજ તાલુકાના 19 ગામો, કાંકરેજ તાલુકામાં 19 ગામોનો સમાવેશ થયો છે જે ડીસાના ગયા. આ કાંકરેજ તાલુકાના 19 ગામ છે, ત્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને એરે ગામ કાંકરેજમાં જોડાય છે. અને દિયોદર તાલુકામાં 52 ગામો દિયોદર વિધાનસભામાં ગયા છે જે ડીસામાંથી ગયા. એટલે આ જે 52 ગામો છે એમાં રબારી સમાજ અને થોડાક અંશે માળી સમાજના ગામો છે એ ગામોનો ત્યાં સમાવેશ થયો છે. એટલે કાંકરેજ અને દિયોદરમાં આ બેઠકમાંથી વિભાજન થઈને ત્યાં ગામો ગયા છે, એટલે આટલા ગામો ઓછા થયા છે. અને એ પ્રમાણે કહી શકાય તો રબારી, માળી સમાજ અને ઠાકોર સમાજના જે વોટ છે એ ઓછા થયા, એ ગામો ત્યાં ગયા છે એવું કહી શકાય. જી સતીશભાઈ, ખાસ કરીને આપણે સવાલ, નવા સીમાંકન બાદ જ્ઞાતિનું ગણિત પણ બદલાયું છે, આ બેઠક પર હવે કઈ જ્ઞાતિનું ગણિત ચૂંટણીમાં નિર્ણાયક બની શકે છે? 20% જેટલા ઠાકોર જ્ઞાતિના જે મતદારો છે એટલે એ જ પ્રભુત્વ રહેવાનું એવું ચોક્કસ આપણે કહી શકીએ. પણ સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે ડીસા નગરપાલિકા છે, એ નગરપાલિકામાં માત્ર 4 જ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયેલા છે કુલ 36માંથી, 16 ભાજપના છે અને અપક્ષ બીજા 16 છે. તો 16 અપક્ષનો ટેકો લઈ કોંગ્રેસના જ 4 ઉમેદવાર પૈકીના એક ઉમેદવાર આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ છે. બીજું કે તાલુકા પંચાયતની વાત કરીએ ડીસાની, તો કુલ 37 બેઠકમાંથી 15 ભાજપ જોડે છે અને 22 કોંગ્રેસ પાસે છે. એટલે જો નીચેની બોડીની બધી આપણે વાત કરતા હોઈએ તો પરિસ્થિતિ એવી છે કે એ કોંગ્રેસ તરફી દેખાય છે. જ્યારે 2009ની લોકસભા ચૂંટણી જે આ નવા સીમાંકન પ્રમાણે થઈ તે વખતે મુકેશભાઈ ગઢવીને અહીં 10,000 મત હરિભાઈ ચૌધરી કરતા ઓછા મળેલા છે. એટલે એમ જોવા જાઓ તો ભાજપ તરફી વાત બની રહી છે, આ બધી બોડીને જોવા જાઓ તો કોંગ્રેસ તરફી વાત બની રહી છે એવું લાગે છે. પણ વિધાનસભા ચૂંટણીના મુદ્દાઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના મુદ્દાઓ અને લોકસભા ચૂંટણીના મુદ્દાઓ અને લોકોની પ્રાથમિકતા બદલાતી રહેતી હોય છે, એટલે હવે લોક વિધાનસભા ચૂંટણીમાં શું થશે એ આપણે 13 અને 17 તારીખે મતદાન થશે ડિસેમ્બરમાં અને 20 તારીખે પરિણામ આવશે ડિસેમ્બરમાં, ત્યારે જ વધારે સ્પષ્ટ થશે. માનુભાઈ, આપણી પાસેથી જાણવા માંગીશ, ડીસા બેઠકમાં તાલુકાના જે 150 પૈકી 83 ગામો ડીસા બેઠકમાં સમાવેશ કરાયા છે અને તાલુકાના અન્ય જે 52 ગામો છે કે જ્યાં રબારીઓનું પ્રભુત્વ રહ્યું છે એ દિયોદર બેઠકમાં, અને જે 19 ગામો છે જ્યાં ઠાકોર જ્ઞાતિનું પ્રભુત્વ રહ્યું છે તે કાંકરેજ બેઠકમાં વિભાજિત કરાયા છે. હવે 2007ની ચૂંટણીની જો વાત કરીએ તો આ જે તમામ ગામો છે એમાં જે જ્ઞાતિઓનો ઝોક છે કયા પક્ષ તરફ રહ્યો હતો? આ જ્ઞાતિઓનો જોક, અને ત્યાં પણ લીલાધરભાઈ વાઘેલાનો જે વિજય થયો એ જીત્યા અને ગોવાભાઈ દેસાઈને ત્યાંથી હાર મળી જે સિટિંગ ધારાસભ્ય હતા એમને પણ, એટલે ત્યાં એક એક પ્રકારે કહીએ તો જે સિટી વિસ્તારનો જોક છે એ ભાજપ તરફી રહેલો અને સિટી વિસ્તારના મતદારો ભાજપ સાથે રહેવાથી આ લીલાધરભાઈને ત્યાં ફાયદો થયો ચોક્કસ. અને જે ગ્રામીણ ક્ષેત્રમાં રબારી સમાજના મત છે અથવા તો કોંગ્રેસના જે મત છે એની સામે આ સિટી વિસ્તાર જે જોડાયો, જે ડીસાનો જે સિટી વિસ્તાર છે અને ભાજપનો શહેર વિસ્તાર માનવામાં આવે અને એના કારણે અહીંયા ફાયદો થયો હોય અને ગોવાભાઈની હાર થઈ અને ત્યાં લીલાધરભાઈ વિજય બન્યા, એક ફેક્ટર એ કામ કર્યું હોય એ વખતે એવું આ સ્પષ્ટ જણાય છે. અને હવે વાત કરીએ આપણે ડીસા વિધાનસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કયા કયા સંભવિત ઉમેદવારો છે. સતીશભાઈ, શરૂઆત આપણાથી કરીએ, ભાજપમાં કયા કયા ઉમેદવારો હાલ ચર્ચામાં છે? એક તો અત્યારના જે ચાલુ ધારાસભ્ય છે સિટિંગ એમએલએ લીલાધરભાઈ વાઘેલા, એમને પણ સંભવિત નામ આપણે ગણી શકીએ. પક્ષ 100% રિપીટ કરે એના પાછળના કારણો જોવા જઈએ તો ડીસા, કાંકરેજ, દિયોદર અને વાવ પાભર જે બેઠકો છે 4, એ બેઠકો પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, એટલે ઠાકોર સમાજના મતો અંકે કરવા માટે પક્ષ 100% લીલાધરભાઈનું નામ વિચારે અને આજે લોકોમાં ચર્ચામાં પણ છે. બીજું નામ જોઈએ તો ડૉક્ટર સંજય દેસાઈ છે, ગોપાલક નિગમના ચેરમેન છે, ડીસાના વતની છે અને અત્યારે હાલ જે મુખ્યમંત્રીની વિવેકાનંદ યાત્રા ચાલી રહી છે એના એ રૂટ ઇન્ચાર્જ છે.
અને એ વિસ્તારમાં દેસાઈ સમાજમાં એટલે કે માલધારી સમાજમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને 90% કરતા વધારે માર્ક મળ્યા હોય તો એવા વિદ્યાર્થીઓને એ વિસ્તારના વિદ્યાર્થીઓને તેઓ 1 ગ્રામ સોનાનો સિક્કો આપી અને બહુમાન કરે છે. એટલે એ રીતે સામાજિક રીતે પણ સંકળાયેલા છે. ત્રીજું નામ ચાલે છે પ્રવીણભાઈ માળી. જો ગોરધનજી માળી 1995 ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને અત્યાર સુધીની ચૂંટણીમાં કદાચ 25,000 કરતા વધારે મતથી જીત્યા હોય કે 25,000 જેટલા મતની સરસાઈ મેળવી હોય તો ગોરધનજી માળીએ મેળવી હતી. તો એમના દીકરાનું નામ છે પ્રવીણભાઈ માળીનું મગનભાઈ માળી, જેઓ બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ છે અને બહુ જ સક્રિય છે, તેમનું પણ નામ ચાલે છે. આ ઉપરાંત બાઉભાઈ દેસાઈ જે કાંકરેજના ધારાસભ્ય છે, તો અહીં માલધારી સમાજના મતો વધ્યા છે તો કદાચ પક્ષ એવું પણ વિચારે કે બાઉભાઈ દેસાઈને પણ ડીસાની બેઠક પર ચૂંટણી લડાવે એવું સ્થાનિક લોકોમાં એક માહોલ ચર્ચાઈ રહ્યો છે. અને બાઉભાઈ સમૂહલગ્નો કરાવવામાં જે સગર્ભા મહિલાઓ એમના વિસ્તારની છે એમને ગોળ અને ઘી આપવાની જે એમની પ્રવૃત્તિ ચાલે છે, દ્વારકાધીશ મંદિરનો કોઈ બી મોટો ઉત્સવ હોય તો બાઉભાઈ બહુ જ પ્રેમથી એમાં ભાગ લેતા હોય છે, તન મન ધનથી સહકાર આપતા હોય છે. એટલે એ દ્વારકાધીશના ભક્ત એવા બાઉભાઈ દેસાઈનું પણ નામ ચાલે છે. આ ઉપરાંત અમૃતભાઈ દેસાઈ ડીસા શહેર ભાજપના પ્રમુખ છે, તેમનું પણ નામ છે. હમણાં તાજેતરમાં રાજલબેન દેસાઈ કરીને છે, જેઓ માલધારી સમાજના જો મહિલા ઉમેદવારને ટિકિટ આપવાની વાત આવે ભાજપમાંથી તો માલધારી સમાજના પ્રોફેસર રાજલબેન દેસાઈ, જો તાજેતરમાં જ કેકા શાસ્ત્રી કોલેજ છે જે અમદાવાદમાં એના પ્રિન્સિપલ તરીકે આવ્યા છે. અને હમણે ટૂંક સમય પહેલા જ ભાજપના એ સક્રિય સભ્ય બન્યા છે. એટલે એક ચર્ચા એ પણ ચાલે છે કે રાજલબેન દેસાઈને પણ ઉમેદવાર બનાવવામાં આવે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના જોઈએ તો ગોવાભાઈ રબારી, જે અગાઉ પણ અહીંથી ધારાસભ્ય પદે ચૂંટાયેલા છે, ડીસા એપીએમસીના ચેરમેન છે. તાજેતરમાં જ ડીસા એપીએમસીની ચૂંટણી થઈ ત્યારે ભાજપની પેનલને એમને પરાસ્ત કરી હતી. અને 2007માં આ જ બેઠક પર લીલાધરભાઈને હરાવેલા છે. જો ગોવાભાઈ ડીસામાં ન લડે તો નવા સીમાંકનમાં જે ભીલડી પટ્ટાના ગામો દિયોદર બેઠકમાં આવ્યા છે એના કારણે કદાચ ગોવાભાઈનું નામ દિયોદર બેઠક પર પણ ચાલી રહ્યું છે. અને રાજેન્દ્ર જોશી, જો જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે, વ્યવસાય બિલ્ડર છે, તેમનું પણ નામ ચાલે છે. વિપુલભાઈ શાહ, જો ડીસા નગરપાલિકાના પ્રમુખ છે, ભલે કોંગ્રેસની 4 બેઠક છે પણ 16 અપક્ષનો ટેકો લઈ અને ડીસા નગરપાલિકાનો કબજો જેમને જમાવ્યો છે અને વ્યવસાય વેપારી છે, તો એક વિપુલભાઈ શાહનું પણ નામ ચાલે છે. આ બેઠક પર બીજા દિગ્ગજ એવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જેમણે તાજેતરમાં જ પક્ષ પ્રમુખ તરીકેથી રાજીનામું આપ્યું છે. કેમ કે જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય અને ચૂંટણી લડે એવો કોંગ્રેસમાં ક્રાઇટેરિયા નથી, એટલે જે લોકો પક્ષ પ્રમુખો હતા અને ચૂંટણી લડાવવાની કોંગ્રેસની ગણતરી હતી એવા 3-4 જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ જે રાજીનામા આપ્યા એ પૈકીના બહાદુરસિંહ વાઘેલા પણ છે, એમનું પણ નામ ચાલે છે. અને ઘણી બધી સંસ્થાઓમાં ડીસાઓમાં તેઓ આગેવાન કાર્યકર પણ રહી ચૂક્યા છે. જી, આ તો વાત કરી આપણે ડીસા વિધાનસભા બેઠકની. હવે દર્શક મિત્રોને ખાસ જણાવી દઈએ કે હવે વાત કરીશું આપણે કાંકરેજ વિધાનસભા બેઠક.